नमस्कार मित्रों, स्वागत छे तमारु अमारी YouTube चैनल मा। तो मित्रों, मॉडल पेपर नी सीरीज मा आगळ वधीए अने आजे पार्ट 2 मा आपणे जे ATDO अने जे सीनियर क्लार्क नी जे आवनारी एग्जाम छे तो तेना विशे अगत्यना प्रश्नो छे ते जोशुं। तो विडियो नी शरूआत करीए ते पेला विडियो गमे तो अवश्य लाइक अने शेर करी देजो, चैनल मा नवा होय तो अवश्य चैनल ने सब्सक्राइब करी देजो। तो चालो मित्रों, विडियो नी शरूआत करीए। तो જોઈએ પહેલો પ્રશ્ન કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કયા સ્થળની મુલાકાત દરમિયાન INS ખુકરી મેમોરિયલ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું। તો જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીવની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે INS ખુકરી મેમોરિયલ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું। તાનસેન સંગીત સમારોહનું આયોજન તાજેતરમાં ક્યાં કરવામાં આવેલ હતું? તો ગ્વાલિયર ખાતે તાનસેન સંગીત સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું। डिजिटल इंडिया एवोर्ड कोना द्वारा आपवामां आवे छे? तो भारतना राष्ट्रपति द्वारा डिजिटल इंडिया एवोर्ड आपवामां आवे छे। दिल्ली मेट्रोनी कई लाइन मेजेंडा लाइन तरीके ओळखवामां आवे छे? तो जे दिल्ली मेट्रोनी लाइन नंबर 8 छे तो तेने मेजेंडा लाइन तरीके ओळखवामां आवे छे। गुजरात सोलार पावर पॉलिसी 2021 क्या सुधी अमलमां रहेशे? तो 31 डिसेम्बर 2025 सुधी गुजरात सोलार पावर पॉलिसी 2021 छे ते अमलमां रहेशे। ભારતની પ્રથમ સ્વદેશી ન્યુમોનિયાની રસીનું નામ શું છે? તો ન્યુમોસિલ છે। ઋષિકોંડા બીચ ક્યાં આવેલો છે? તો ઋષિકોંડા બીચ આંધ્રપ્રદેશમાં આવેલ છે। વૈશ્વિક પરિવાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 1 જાન્યુઆરીના રોજ વૈશ્વિક પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે। ભારતમાં એલપીજીના ભાવ સેના આધારે નક્કી થાય છે? તો ઇમ્પોર્ટ પેરિટ પ્રાઇસના આધારે ભારતમાં એલપીજીના ભાવ છે તે નક્કી કરવામાં આવતા હોય છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું સ્લોગન શું છે? તો સ્વચ્છ ઇંધણ અને બહેતર જીવન। સ્વચ્છ ઇંધણ બહેતર જીવન એ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું સ્લોગન છે। ગુજરાત યુનિવર્સિટી ધારો ક્યાં મુખ્યમંત્રીના સમય દરમિયાન પસાર થયો? તો ડોક્ટર જીવરાજ મહેતા જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત યુનિવર્સિટી ધારો છે તે પસાર કરવામાં આવેલ હતો। બનાસ નદીનું પ્રાચીન નામ શું છે? તો બનાસ નદીનું પ્રાચીન નામ પર્ણાસા છે। હારીજ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો હારીજ તાલુકો પાટણ જિલ્લામાં આવેલ છે। સુરક્ષિત માતૃત્વ દિવસ કોની સ્મૃતિમાં ઉજવાય છે? તો કસ્તુરબા ગાંધીની સ્મૃતિમાં ઉજવાય છે। ઈસવીસન 1857ના વિપ્લવનું પ્રતીક તરીકે શું રાખવામાં આવેલ હતું? તો જ્યારે ઈસવીસન 1857માં વિપ્લવ થયો તો ત્યારે તેમના પ્રતીક તરીકે રોટી અને કમળ છે તે રાખવામાં આવેલ હતું। બ્રહ્મો સમાજની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? તો ઈસવીસન 1828માં રાજા રામ મોહન રાય દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના કરવામાં આવેલ હતી। ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? તો ભટારકે દ્વારા ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કરવામાં આવેલ છે। સોલંકી વંશને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો ચાલુક્ય વંશ તરીકે પણ સોલંકી વંશને ઓળખવામાં આવે છે। ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ છે? તો દિવાળીબેન ભીલ છે તે ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા છે। બિરબલનું મૂળ નામ શું હતું? તો બિરબલનું મૂળ નામ મહેશદાસ હતું। આગળ જોઈએ તો કે ક્યુ ફૂલ સૂર્યપ્રકાશની સાથે સાથે દિશા બદલે છે? તો જે સૂર્યમુખીનું ફૂલ છે તે સૂર્યપ્રકાશની સાથે સાથે દિશા બદલે છે। સેન્ટીમીટરના નાના ભાગને શું કહેવાય છે? તો સેન્ટીમીટરના નાના ભાગને મિલીમીટર કહેવામાં આવે છે। ખોરાકમાં હાજર રહેલા ઘટકો શક્તિ પૂરી પાડે છે તો તેમને શું કહેવામાં આવે છે? તો તેને પોષક ઘટક તરીકે ઓળખવામાં આવે છે। પડઘો પડવા માટે ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ? તો 11 મીટરનું અંતર ઓછામાં ઓછું હોવું જોઈએ। કયો તારો શિકારી તારા તરીકે પણ ઓળખાય છે? તો જે વ્યાધનો તારો છે તો તે શિકારી તારા તરીકે પણ ઓળખાય છે। બેજનો સ્વાદ કેવો હોય છે? બેજનો સ્વાદ તુરો હોય છે। શરીરને ગરમી કોણ પૂરી પાડે છે? તો શરીરને ગરમી છે તે ચરબી પૂરી પાડે છે। કયા ગુણધર્મને લીધે બળપ છે તે પાણીમાં તરે છે? તો અનિયમિત કદ પ્રસરણના કારણે બળપ છે તે પાણી પર તરે છે। ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલ હોય છે? તો ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક છે તો તેની વચ્ચે દ્વિદલ્વ વાલ્વ આવેલ હોય છે। કોને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે? તો કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે। શું ગ્રામ પંચાયતમાં પક્ષાંતર ધારો લાગુ પડે છે? તો કે ના, ગ્રામ પંચાયતમાં પક્ષાંતર ધારો છે તે લાગુ પડતો નથી।
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અનામત બેઠકોની વહેંચણી છે તે કોણ કરે છે? તો વિકાસ કમિશનર દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અનામત બેઠકની વહેંચણી કરવામાં આવે છે। જિલ્લા પંચાયતમાં કેટલી સમિતિઓ રચવી ફરજિયાત છે? તો જિલ્લા પંચાયતમાં 7 સમિતિની રચના કરવી ફરજિયાત છે। જિલ્લા આયોજન સમિતિમાં અધ્યક્ષ કોણ હોય છે? તો જિલ્લાના જે પ્રભારી મંત્રી હોય તે જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ હોય છે। ગ્રામ પંચાયતમાં કાસ્ટિંગ વોટ કોણ આપી શકે છે? તો સરપંચ છે તે ગ્રામ પંચાયતમાં કાસ્ટિંગ વોટ આપી શકે છે। સામાજિક ન્યાય સમિતિને ફરજિયાત બનાવવી જોઈએ તેવું કઈ સમિતિએ જણાવ્યું હતું? તો જીણાભાઈ દરજીની સમિતિ દ્વારા તેવું જણાવવામાં આવેલ હતું કે સામાજિક ન્યાય સમિતિ ફરજિયાત રચાવી જોઈએ। પંચાયતી રાજ એ કઈ યાદીનો વિષય છે? તો પંચાયતી રાજ છે તે રાજ્ય યાદીનો વિષય છે। મહાનગરપાલિકાનો મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? તો મ્યુનિસિપલ કમિશનર છે તે મહાનગરપાલિકાનો મુખ્ય વહીવટી અધિકારી હોય છે। ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં રાજ્યના બજેટની જોગવાઈ કરવામાં આવેલ છે? તો અનુચ્છેદ 202 માં રાજ્યના બજેટની જોગવાઈ કરવામાં આવેલ છે। ભારતમાં કેન્દ્રની કારોબારીનો અધ્યક્ષ કોણ હોય છે? તો રાષ્ટ્રપતિ છે તે ભારતમાં કેન્દ્રની કારોબારીનો અધ્યક્ષ છે। આગળ વાત કરીએ તો કે કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલે ગાંધીજી સાથે જોડાયા હતા? તો ખેડાના સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ છે તે ગાંધીજી સાથે જોડાયા હતા। જ્યારે ખેડાનો સત્યાગ્રહ થયો, ખેડા સત્યાગ્રહ 1917માં, તો ત્યારે વલ્લભભાઈ પટેલ છે તે ગાંધીજી સાથે જોડાયા હતા। ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવામાં આવે છે? તો ચરોતરમાં, ગુજરાતમાં ચરોતરમાં તમાકુનો પાક છે તે સૌથી વધારે લેવામાં આવે છે। ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ હતી? તો મેડમ ભીખાઈજી કામા દ્વારા કરવામાં આવેલ હતી। વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 21 માર્ચના રોજ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે। માયા અને મુદ્રિકા કોની નવલકથા છે? તો માયા અને મુદ્રિકા છે તે કવિ કલાપીની નવલકથા છે। મણિલાલ દેસાઈનું જન્મ સ્થળ શું છે? તો ગોરગાંવ, કે જે વલસાડ જિલ્લામાં આવેલ છે, તે મણિલાલ દેસાઈનું જન્મ સ્થળ છે। આગળ જોઈએ તો કે રાષ્ટ્ર ગોપતાર મુખપત્ર કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતું હતું? તો રહનુમાય મજદયરબન દ્વારા ચલાવવામાં આવતું હતું। સૂર્યની પરિભ્રમણ અવધિ કેટલા દિવસની હોય છે? તો 25 દિવસની અવધિ હોય છે। સમયનો પ્રમાણભૂત એકમ કયો છે? તો સમયનો પ્રમાણભૂત એકમ છે તે સેકન્ડ છે। વનસ્પતિ પોતાનો ખોરાક કયા સ્વરૂપમાં બનાવે છે? તો સ્ટાર્ચ સ્વરૂપે વનસ્પતિ પોતાનો ખોરાક છે તે બનાવે છે। તો મિત્રો, જે પાર્ટ 2 છે મોડેલ પેપરનો, તો તેમાં હાલ અત્યારે 50 પ્રશ્નો સુધી આપણે રાખીશું। બાકીના જે પ્રશ્નો છે તે આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું। તો વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા ટોપિક સાથે નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ।